नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। जेम जेम गुजरात विधानसभा की चूंटनी नजीक आवी रही छे, तेम तेम गुजरात ना राजकीय वातावरण में तेनी जोरो शोरो थी तैयारीओ पण शुरू थई गई छे। तेमा गुजरात में पाटीदार आगेवानो में मोटू नाम धरावता नरेश पटेल राजकारण में प्रवेशे छे तेवी खबर मळता ज नरेश पटेल राजकारण की शुरुआत करशे के केम ते अंगेनी अटकळो तेज थई गई छे। साथे ज सौनी नजर एना पर छे के तेओ कया पक्षनो हाथ पकड़शे। जो के तेओ छेल्ला केटलाक दिवसोथी एक ज राग आलापी रह्या छे के राजकारण में प्रवेश लेवो ए मारो समाज नक्की करशे। समाज कहेशे एम करीश, अने समाज एटले लेवा पटेल समाजना मोभीओ, अने केटलाक प्रतिष्ठित मोभीओए नरेश पटेले शू करवू जोईए तेना विशे तेमना मत शू हता ते तो अमे तमने अगाउ जणावी ज दीधुं छे। परंतु एवुं कहेवाय छे ने के राजकारणमां प्रवेश करवो होय तो शरूआत घरेथी करवी पड़े। तो आजे अमे तमने जणावीशुं के तेमना अर्धांगिनी शालिनी બેનનું આ વિશે શું કહેવું છે। તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે મીડિયા અહેવાલ અનુસાર એક સમયે ખુદ નરેશ પટેલના પત્ની શાલિની બેન જ રાજકારણમાં તો નહીં જવાનું તેવું નરેશ પટેલને કહ્યું હતું। જો કે રાજકારણમાં જોડાવા બાબતે શાલિની બેને મીડિયા સાથે વાતચીત કરી છે, અને હવે શાલિની બેન પણ કહી રહ્યા છે કે નરેશ પટેલે રાજકારણમાં જરૂર જોડાવું જોઈએ, હું જ સપોર્ટ કરું છું અને સમાજ પણ હા જ પાડશે, કારણ કે રાજકારણમાં જવાની તેમની ઈચ્છા વર્ષોથી હતી પરંતુ અમે ના પાડતા હતા, પરંતુ હવે તેમની ઘણી જ જવાબદારી નિભાવી છે, તેમજ નરેશ પટેલ જે પક્ષમાં જશે તે પક્ષને પાછું વળીને નહીં જવું પડે, અને સારા માણસને રાજકારણમાં જરૂર છે એટલે તેમણે રાજકારણમાં જવું જોઈએ। જો કે અગાઉ નરેશ પટેલ આ વિશે કહ્યું હતું કે હા, સમાજ કહેશે તો હું જરૂર રાજકારણમાં જોડાઈશ, માર્ચ મહિનાના અંત સુધીમાં જાહેર પણ કરીશ કે હું કઈ પાર્ટી સાથે જોડાવાનો છું। સાથે જ સમજાવી દે કે મીડિયા રિપોર્ટ પ્રમાણે એવું સામે આવ્યું છે કે નરેશ પટેલ કયા રાજકીય પક્ષની નૈયા પાર લગાડશે તેના વિશે હજુ સુધી તેમણે કોઈ સ્પષ્ટ જાહેરાત નથી કરી, તેમજ ન તો નરેશ પટેલે આ મુદ્દે કોઈ ફોડ પાડી રહ્યા છે કે ન તો કોઈ પક્ષની તરફેણ કરી રહ્યા છે, બસ તેઓ સમાજનું જ નામ આગળ ધરીને પોતાની રાજકીય હિત સાધવા માટે હાલ તો સોગઠા ગોઠવી રહ્યા હોય એમ લાગી રહ્યું છે। તેથી હવે સૌ કોઈની નજર તેના પર છે કે આગામી સમયમાં નરેશ પટેલ કોનો સાથ આપે છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।